किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनु हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वाट ले अने आपणे दर वक्ते ए खेडूत मित्रों ने जे छे ए मळवानो प्रयत्न करीए छे। खेती नी अंदर केम खर्च घटे ने केम उत्पादन वधे एना माटेना ए किसान सफर टीमना ए सतत प्रयत्न होय। मित्रों, आपणे दर वक्ते वात करीए छे के खेतीनी साथे साथे पशुपालन ए एक सिक्कानी बे बाजू छे अने ए पशुपालननी अंदर जेमणे ગુજરાતની અંદર નહીં પણ પૂરા દેશની અંદર જે કાઠું કાઢ્યું છે એવા પ્રગતિશીલ ખેડૂત એ આપણી સાથે મિત્રો આજે જોડાયા છે અને જે ગુજરાતની જે કહીએ કે બનાસ ડેરી એ ડેરીની અંદર જેને આ ગઈ સાલ જે ત્રીજા નંબરનું દૂધ ભરી અને જે છે એ ઇનામ મેળવ્યું છે એવા દંપતી જે છે આપણી સાથે એ મિત્રો આજે છે એમની પાસેથી એ મિત્રો આજે આપણે ભાઈનો એનો પરિચય લઈ અને એમણે કેવી રીતનું પશુપાલન કરે છે, પશુઓને કેવી કાળજી રાખે છે, પશુઓને કેવું દાણ આપે છે, કેવી રીતનું દૂધ ઉત્પાદન જે છે મેળવે છે, કેવી રીતની સાર સંભાળ રાખે છે, આવી નાની નાની વાતો એ ભાઈઓ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરશું। સૌ પ્રથમ આપણે પરિચય લઈ આપનું પૂરેપૂરું નામ। મારું નામ લો દીપકભાઈ પ્રેમજીભાઈ, ગામ સાગરોસણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। આપનું નામ? મારું નામ લો નીતાબેન દીપકભાઈ, ગામ સાગરોસણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। મિત્રો, ખુશીની વાત એ છે કે હમણાં જ જે છે એ આપણા માનનીય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી જે સીધો જે વાર્તાલાપ જે ફોન ઇન કાર્યક્રમ જે ટૂંકમાં કાર્યક્રમની અંદર કરેલા એ બેન આપણી સાથે આજે જોડાયેલા છે અને આપણી સાથે જે છે એ વાત કરવાના છે, જેમણે મોદી સાહેબે જે છે એ સીધો વાર્તાલાપ કરી અને પશુપાલનમાં જે છે એ કઈ કઈ બાબતોની કાળજી રાખો છો, કેવી રીતનું દૂધ ભરો છો આવી વાત જે છે કરેલી। ત્યારે મિત્રો આજે આપણે એમને મળવાનો મોકો મળ્યો છે, તો દીપકભાઈ તમે જે છે આ પશુપાલનની શરૂઆત ક્યારે કરેલી? આમ તો પશુપાલન વ્યવસાય એ તો આપણા બાપદાદાનો ધંધો હતો જ, પરંતુ અમને એવું લાગ્યું કે પશુપાલન અમારા બનાસકાંઠા જિલ્લામાં પાણીનો મેઇન પ્રશ્ન છે। હા બરાબર, પાણીનો પ્રશ્ન હોવાથી ખેતી આપણે કરી શકતા નહોતા। બરાબર, પરંતુ ધીમે ધીમે અમે એક બે પશુ વધાર્યા પછી શરૂઆતમાં એચએફ ગાય લાવી, સારા બ્રિડિંગવાળા પશુ વસાવ્યા, એક બે પોચ બે દસ પચીસ પશુઓથી શરૂઆત કરી, અત્યારે મારી જોડે નાના મોટા 125-30 પશુ છે। 125? હા, 130 પશુ છે, એમાં એચએફ ગાય પણ છે, 40-45 પોચ સાત કાંકરી ગાય છે, 70-75 ભેંસ પણ છે, એમાં મહેસાણી ભેંસ છે, આપણે જુનાગઢની ગીર જાફરાબાદી પણ ભેંસ છે, અને હું બીજી ત્યાંથી મુરા ભેંસ પણ લાવ્યા હતા, ત્યાંથી હરિયાણાની બ્રીડ પણ છે, જે બનીની બ્રીડ પણ છે, હા કચ્છની, બરાબર। શરૂઆતમાં સારું એવું પશુપાલનમાં, પછી આપણને ધીમે ધીમે નફાની ટકાવારી મળવા મળી, એમ લાગ્યું કે પશુપાલનની અંદર હવે આપણે સક્સેસફુલ થયા છીએ અને મહેનત કરવાની ધંધો જાણી દે કે કોમ્પિટિશન છે નહીં, બરાબર, તો પછી ધીમે ધીમે શરૂઆત કરી। અત્યારે ગઈ સાલ 21-22ની અંદર મારું 3 લાખનું દૂધ ભરાવ્યું, 3 લાખ રૂપિયાનું દૂધ, મિત્રો જિલ્લામાં ત્રીજો નંબર આવે છે, જિલ્લામાં જે છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખ રૂપિયાનું દૂધ ભરી અને ત્રીજો નંબર જે છે એ દીપકભાઈ લોહે એ મેળવેલો છે। દીપકભાઈ, તમે પશુની અંદર જે છે એ પશુની સાર સંભાળ જે છે એ ખૂબ મહત્વની, એમાંય ખાસ કરીને ચોમાસું આવે અને અત્યારે જે છે એ જ્યારે લંપી વાયરસ જેવા વાયરસે જે છે એ ભરડો લીધો છે ત્યારે તમે પશુની કેવી રીતની કાળજી રાખો છો? પશુપાલનની અંદર તો મેઇન એક મહત્વનો મુદ્દાનો પોઈન્ટ છે કે એની કાળજી કેવી રીતે રાખવી, સમયસર પશુને કેવી રીતે ગાભણ કરવું અને સમયસર પશુની અંદર વિયાણની સમયની કાળજી, એ બધા ઝીણા ઝીણા ખરેખર તો ઘણા બધા મુદ્દાઓ હોય છે, બરાબર, એની અંદર આપણે કેટલ ફીડ આપવું, હા, દવા આપવી, પશુને ઘાસચારો આપવો, ગરમીની દવા આપવી પશુની સારવાર માટે। આપણે બેનને જે છે એ પૂછીએ, બેન પશુને સારામાં જે છે એ આખા દિવસમાં કેટલો સારો જોવે છે અને સારામાં જે છે એ તમે દાણ અને સૂકો સારો અને લીલો સારો આ બધું કેટલું જે છે એ જે દુધાળ પશુ હોય એને આપવાનું હોય? દુધાળ પશુઓને એમ કે લીલો અને સૂકો બે મિક્સ કરી અને 10 કિલો દિવસનો બે ટાઈમ આપતા છે, દિવસમાં બે ટાઈમ ઘાસચારો આપી, બરાબર, લીલો અને સૂકો બે મિક્સ કરીને ચાપ કટરથી કટિંગ કરી અને પછી કેટલ ફીડ આપીએ, એમાં પેલું કહેવાય કે ખોણ એમાં 10-12 જાતનું મકાઈ બેડો, જવ બેડો, પછી પશુદાણ, પછી લાલી મકાઈ બેડો, એવા 10-12 જાતના અલગ અલગ જાતના હે ને,
કેટલ ફીડ અમે મિક્સ કરી અને પશુઓને દિવસનું બે ટાઈમનું થઈ અને 12-13 કિલો જેટલું પલાળીને દાણ આપીએ છીએ. બરાબર છે. બીજું અત્યારે અમારી જોડે એક વેરાયટી છે સુપર બુલેટ ઘાસ કરીને, જે ફક્ત એક જ વખત વાવેતર કર્યા પછી જે 5-7 વર્ષ સુધી ઘાસ સારું ચાલે છે અને વારંવાર ખેતર ખેડવું પડતું નથી, વારંવાર વાવવું પડતું નથી, એને ફક્ત ને ફક્ત આપણે રાસાયણિક ખાતરની કોઈ જરૂર નથી, ફક્ત ને ફક્ત સાણિયું ખાતર જ. સાણિયું ખાતર આપ્યા પછી એને વરસમાં 6-7 વાડ આવે છે અને 50-55 દિવસે એનો પાક તૈયાર થઈ જાય છે. એવું આ મકાઈનું ભૂસું આવે, આ જે છે આપણે ખોણમાં જે આપીએ ને એમાં મિક્સ કરીને આપીએ. બરોબર છે. મકાઈ પ્રમાણ કેવી રીતનું હોય છે અને આ આપવાથી શું ફાયદો થાય? આનું પ્રમાણમાં એવું હોય છે કે પશુને, એક પશુને 5 કિલો વજન કરીને આપવામાં આવે છે. બરાબર. બીજું અત્યારે હું અમારું પોતાનું જે કોઠા સૂજથી જે કેટલ ફીડ બનાવ્યું છે ને એવું તમને બતાવું. એની અંદર 13-14 જાતના પણ અત્યારે જે વાત કરીએ 13-14 જાતના કેટલ ફીડ બનાવેલા છે. બરાબર. એની અંદર મીઠું મીઠું ખારો બધું ટોટલ મિક્સ પાલો કરી અને નોખી દઈએ છીએ, જે અમારે 90-100 દિવસ નો ટ્રમ્સ માં ચાલે છે. બરાબર છે. 3 મહિનાનું ખોણામાં ભરી દઈએ અમે પાલો મારી, એકી સાથે 4.5-5 લાખનું સુકા ઘાસચારામાં અંદર આપીએ. વાત કરીએ તો અને આ ગોડાઉન સુકા ઘાસચારાનું ભરેલું છે. લીલો ઘાસચારો જે આવ્યો નહીં ને આપણે. બરાબર છે. સુકો ઘાસચારો આવી રીતનો જે છે સર, મને ગઈને આમાં સુકા ઘાસચારામાં કયા શેનો શેનો ઉપયોગ કરો છો? સુકા ઘાસચારામાં જુઓ, ઘઉંનું સુકેલ, મકાઈની કૂટી, બરાબર, બાજરીની કૂટી, ચણાનું ખારી, ચણાનું ખારીયું, પછી મગફળી, મગફળીનું ભૂસું, પછી બાજરીની કટિંગ, હા, અને ઈસબગુલની જે ચારા આવે છે ને આપણે ઘોડા જીરું નથી કહેતા, બરાબર, એ બધી ટોટલ 6-7 જાતનો ઘાસ ચારવાને લેયર કરી અને આની અંદર બી મીઠું નાખવાનું. બરાબર છે. એટલે જેથી કરીને પશુને ખાવામાં પચવામાં જેમ આપણે મીઠાની જરૂર તો ઓલરેડી પડે જ છે, એ રીતે આ સૂકો અને લીલું કાપી લાવી અને ચાપકટાથી કટિંગ કરી અને એમાં મિક્સ કરી અને પશુઓને આપવામાં આવે. લીલું અને સૂકું બંને મિક્સ કરીને પશુને જે છે એ તમે કયા સમયે જે છે એ નિરણ, એટલે કે ટૂંકમાં કેટલા સમય જે છે એને, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઘણા બધા ખેડૂતો જે છે એ અભ્યાસ કરતા હોય તો એમાં જે છે એ અમને થોડીક સોફેટ કરો કે તમે કેવી રીતનું જે છે એ સારું. એ જે તમે બહુ અગત્યની અને મુદ્દાની વાત કરી કે પશુઓને કેટલા સમય નિરણ આપવું અને કયા સમયે આપવું, એ બિલકુલ વાત સાચી. પશુઓને અમે ફક્ત દિવસમાં 2 વખત જ નિરણ આપીએ છીએ. 2 વખત? ફક્ત 2 વખત. મિત્રો આ એક ખૂબ અગત્યની વાત છે, શીખવા જેવી છે કે પશુને જેમ માણસ જે છે એ માણસની જેવી રીતે આપણે બપોર થાય અને સાંજ થાય વાળું કરી અને રોંડો કરીએ, બરાબર, તો એમ પશુને પણ 2 વખત જે છે એ સારો જે છે એ આપવામાં આવે છે. એની પાછળનું કારણ કયું? એનું પાછળનું કારણ એ કે જુઓ, પશુને વારંવાર ખવડાવવાથી પશુ તો ખાયા જ કરે છે, બરાબર, પરંતુ એને એક સમયે સવારમાં ફૂલ નિરણ આપ્યા પછી એને આખો દિવસ દરમિયાન ઘાસ સારો વાગોળવાનો સમય મળે છે, જે રિલેક્સ અને રહે છે અને એને દૂધ બનાવવાનો પણ સમય મળે છે. બરાબર. પશુને વારંવાર આખો દિવસ દરમિયાન ખવડાવવાથી દૂધની અંદર પણ એવી માઠી અસર થાય છે, એટલે દૂધ ઓછું બનાવે. તમારી પાસે જે છે એ અત્યારે જે આ SF ગાયો છે અને જે ભેંસોની જે વાત કરવામાં આવી છે તો એનું દૂધ ઉત્પાદન, મહત્તમ દૂધ ઉત્પાદન કેટલું છે અને ન્યૂનતમ જે છે એ ઉત્પાદન કેવી રીતનું તમે મેળવો છો? હું ગઈ સાલ જે મુરા નસલની ભેંસ લાવ્યો હતો એનું દૈનિક દૂધ હતું 11-11.5 લિટર વચ્ચે ટાઈમનું. બરાબર. દૈનિક ગણવા જોઈએ તો 22-23 લિટર દૂધ થાય છે. બરાબર. આખા દિવસનું? આખા દિવસનું 22-23 લિટર દૂધ, એક ભેંસનું દૂધ, એક ભેંસનું દૂધ. બરાબર છે. અને ગાયોમાં? ગાયોમાં પણ મારા જોડે 13-14 લિટર દૂધ આપવાવાળી HF ગાય છે ટાઈમનું. બરાબર છે. આ જે પશુપાલનની અંદર જે છે એની જે કાળજી રાખવાની છે, કારણ કે બીમાર ઘણી બધી વખત પડી જાય તો બીમાર જે છે એ ન પડે એના માટેના તમારા પગલાં શું? એમાં બીમાર ના પડે એના માટે અમારા પગલામાં તો એક તો જો પેલો પાવડર ખવરાય ને આપણે મિનરલ મિક્સર પશુ રેગ્યુલર ખવરાય છે પશુઓને, પછી કે એનામાં સ્ટેમિના શક્તિ રહે, દૂધનું ઉત્પાદન સારું આપે, ગાભણ થવામાં
પણ જલ્દી થઈ શકે પછી બીજો પાવડર એક આપણે બે ત્રણ પાવડર ખવડાવીએ ને નોમ એક સુબના અમારે બનાસ ડેરીનો જે સુપર ફેટ આવે છે એ ફેટ માટે ખવડાવીએ છીએ અને બીજું કે અમારી જે બનાસ ડેરી છે એ જિલ્લાના નાનામાંથી નાના પશુપાલકથી મળી અને મોટા દૂધ ઉત્પાદકની દરેકની કાળજી લે છે બરોબર પશુ ડેરી છે એટલે અમે આ પશુપાલનનો વ્યવસાય કરીએ એમાં અમને બનાસ ડેરી પણ સારો એવો સાથ સહકાર આપે છે બરોબર કે જેથી કરીને કે અમારે ઢોર પશુ બીમાર પડે તો અમે ફોન કરીએ તરત જ વિઝિટ આવી જાય તરત જ વિઝિટ આવી સારી એવી સારવાર થાય બીજા દિવસે 100 રૂપિયામાં અમારી વિઝિટ કરી જાય ડેરીની માત્ર 100 રૂપિયાની પશુઓનો બનાસ ડેરી માંથી એવો સમાચાર પૂછાય કે પશુ ને તમારા કેવું છે તો એમાં ડેરી માંથી હોમે થી ફોન આવે બરોબર છે હવે બીજી મારે એ વાત કરવી છે કે આ જે તમારા જે જિલ્લાની અંદર જે બનાસ ડેરી જે કાઠું કાઢ્યું છે તો એની અંદર તમને આ ફેટના જે છે એ કેવી રીતના ભાવ જે છે એ આપવામાં આવે છે અને એની અંદર જે છે એ બીજા જિલ્લાઓએ શું શીખવા જેવું છે આમ તો જોવા જઈએ તો બનાસ ડેરીની અંદર દર સાલ વર્ષોથી પણ ડેરી ચાલતી હતી પણ લગભગ 2015 પછી શંકરભાઈ ચૌધરી જ્યારે ચેરમેનમાં આવ્યા એના પછી શંકરભાઈએ સારો એવો વિકાસ કર્યો છે અને આ સાલ 2022ની અંદર જોવા જઈએ તો અમને એવો સારો ટકાવારો નફો નફો આપે 19.12% નફો અમને જાહેર કરે છે નફો આપે છે મિત્રો ખેડૂતોની ખેડૂતો વતી ચાલતી સંસ્થા એટલે આ બનાસ ડેરી મિત્રો 20% થી પણ વધારે જે છે એ ડિવિડન્ડના રૂપમાં જે છે એ ખેડૂતોને એ પરત જે છે એ કહેવાય કે પરત જે છે એ એની રકમ જે છે ખેડૂતોના ખાતામાં પાછી જમા કરાવી છે સાથે સાથે છે એ કેવી રીતના હોય છે ફેટના કિલો ફેટ ઉપર હોય કે ભાવ ફેટના કિલો ફેટ ઉપર ભાવ હોય છે દાખલા તરીકે અમારું અત્યારે 4-1-4-2 ફેટ આવે તો એચએફ ગાયનું દૂધ અમારું 31-31.5 રૂપિયા લીટર દૂધ જાય છે ભેંસનો 7 અને અત્યારે ભેંસનો 7 ફેટ આવે તો 50-55 રૂપિયા પર લીટર દૂધ જાય છે એની સાથે નફાની ટકાવારી જોડીએ તો કિંમત વધી જાય છે અને અમારી સ્થાનિક એની દૂધ મંડળી પણ હમણાં નફો આપે છે 7% નફો અમારી સ્થાનિક મંડળી આપ્યો અને બનાસ ડેરીએ 19.12% સમથિંગ 27-27% ટોટલ નફો અમને મળશે બરાબર છે તમે જે છે અમારા ગુજરાતના ખેડૂતોને સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતોને એ હું સંદેશો દેવા માગો છો પશુપાલન બાબતે કે અમારા વિસ્તારની અંદર પણ જે છે એવા પશુપાલન જે છે એની શરૂઆત જે છે એ થઈ છે તો એ પશુપાલકોને જે છે તમે હું સંદેશો દેવા માગો છો હું સમગ્ર ગુજરાત રાજ્યના પશુપાલકોને એ સંદેશો આપવા માગું છું કે પશુપાલન વ્યવસાય એક એવો છે કે એની અંદર કોઈ કોમ્પિટિશન નથી બરાબર તમારી તાકાત અને તમારી મહેનત અને તમારી પોતાની ખોટાશુદ્ધ પદ્ધતિ એના ઉપર આ બધું ડિપેન્ડ રહ્યું છે બરાબર તો પશુપાલન વ્યવસાય કરવો જરૂરી છે અને કરવો જોઈએ બાકી તો અત્યારના રોજગારીના જે અત્યારનું યુવાધન જે કહી રહ્યું છે કે રોજગારી નથી અમને રોજગારી નથી તો હું દરેક જિલ્લાના યુવાધનને આ એક માર્ગદર્શન આપવા માગું છું કે ભાઈ તમારી જોડે જો જમીન પાણી હોય તો કોઈ પણ કંપનીની અથવા કોઈ નોકરીની જરૂરિયાત કર્યા વગર તમે પશુપાલન વ્યવસાય કરી શકો છો અને એના વડે આપણને આર્થિક મદદ પણ સારી મળી શકે છે તમને જે છે એ કંપનીએ તમારું જે સન્માન કરવામાં આવ્યું છે એ સન્માન જે છે કેવી રીતનું જે છે અને કઈ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું અમને બનાસ ડેરી દ્વારા તો વારંવાર દર વર્ષે સન્માન કરવામાં આવે જ છે પરંતુ અમારી ગામની મંડળી અને આપની જેવા ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ અમને સન્માન અને એ રીતે કરવામાં આવે છે બરાબર છે તમે બેન જે છે એ જ્યારે માનનીય વડાપ્રધાન સાથે જે છે વાર્તાલાપ કર્યો બરાબર તો તમારા અનુભવ જે છે એ કેવા રહ્યા વડાપ્રધાન સાથેના વાર્તાલાપમાં તમારા અનુભવો કેવા રહ્યા અમારા અનુભવ તો સારા રહ્યા અમને પશુપાલન વિશે સાહેબ મોદી સાહેબે વાત કરી કે 40 ઉપર કોના જોડે ગાયો છે તો અમે કીધું કે અમારી પાસે છે તો એમ કે બહેનો એવું સારું કહેવાય કે આટલો મોટો પશુપાલનનો વ્યવસાય કરી રહી છે કે બધી બધાના જોડે તો નોકરી ના હોય તો મારી બહેનોને એમ કે આ પશુપાલનનું કરી અને બહેનો આ ધંધો આગળ વધારી કે હવે એવું હોય કે બહેનોના ખાતામાં
પગાર બધો પેમેન્ટ બહેનોના ખાતામાં જમા થાય છે. બરાબર છે. સાથે સાથે અમે ટોટલી 14-15 માણસોને પણ રોજગારી આપીએ છીએ. રોજગારીની વાત જે છે મિત્રો, પોતે તો જે છે એ પશુપાલન કરીને રોજગારી મેળવે છે, પણ સાથે સાથે 10-15 લોકોને જે છે એ રોજગારી જે છે એ આપે છે. એક આપણે ગૌરવની વાત કહીએ કે પોતે તો રોજગારી મેળવે છે, બીજો આપણે નોકરી કરતા હોય તો ખાલી આપણું જ જે છે એ આપણું પોતાનું. ત્યારે જે માણસોને જેની જરૂરિયાત છે રોજગારીની, એ લોકોને પણ જે છે રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ જે છે આવી મિત્રો સરસ મજાની વાતો એ આપણને એ પશુપાલન અને પશુપાલનને લગતી એ આપણે આ જે ઋષિ તુલ્ય જે દંપતી જે છે જે કૃષિની અંદર જે ખૂબ મોટું નામ કાઢ્યું છે એવા દીપકભાઈ લોહો અને એમના ધર્મપત્ની બેને જે છે આપણે સરસ મજાની જે છે એ માહિતી આપી. મિત્રો તમને માહિતી કેવી લાગી? માહિતી સારી લાગે તો મિત્રો વિડીયોને ચોક્કસ જે છે શેર કરજો, જેથી કરીને આપણા પશુપાલક મિત્રો છે જે ખેડૂત મિત્રો છે એમને પણ જે છે એ આ ખેતી તરફ ખેતીની સાથે સાથે પશુપાલન તરફનો એનો જે કહેવાય કે વિગમ જે છે બદલાય. અને જે હવે પછીનો જે આપણો જે સમયગાળો હતો કે ભાઈ અમારી દીકરી જે છે પોદળા નહીં બનાવે, બરાબર, તો એ વિગમ જે છે બદલાતો થાય છે અને પશુપાલન જે છે એ સ્વીકારીને એ પોતે રોજગારી અને પોતે જે છે પોતાના બાળકો માટે જે અત્યારે કહેવાય કે જે ફેક્ટરીના દૂધ ખાવા જે નકલી દૂધોનો આખો સાંભળાય છે જાણ્યું છે ત્યારે પોતાનું દૂધ ખાય અને પોતાના બાળકોને જે છે ઉછેરે આવું સરસ મજાનું જે છે કામ કરી રહ્યા છો એ બદલ હું કિસાન સફરની ટીમ વતી આપણો બંને દંપતીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.